हेलो विद्यार्थी मित्रों, नवस स्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિબેન વાલંબી આપનું સ્વાગત કરું છું. આપણે પર્યાવરણની અંદર પાઠ 5 શીખી ગયા. પેજ નંબર 36 સુધી આપણે પૂર્ણ થઈ ગયું છે. હવે આપણે પેજ નંબર 37 નેના પ્રશ્ન જવાબ કરીએ. તો જો તમારી પાઠ્યપુસ્તક ખોલો પેજ નંબર 37, આ જે પ્રશ્નના જવાબ છે એ બધાય તમારે તમારી રફ બુકમાં લખવાના છે. પહેલા અત્યારે એકવાર લખી લ્યો, પછી આ જ પ્રશ્નના જવાબ રિપીટ કરવાના છે, એટલે પ્રશ્નનો જવાબ આપણને આવડી જાય. તો ચાલો અહીંયા 5 પ્રશ્ન છે. પહેલું છે વિચારો અને કહો, બરાબર સૂચના એક છે આપણે. એમાં પહેલો પ્રશ્ન છે, તમારા ઘરના કયા સભ્યોને તે ખુશ હોય ત્યારે હસવાની આદત છે? જો અહીંયા આપણે આ ઘરને છે એક શાળા બનાવી છે અને ઘરમાંથી આપણને શું શું શીખવા મળે છે એવું બધું આપણે કરવાનું છે. તો જવાબમાં જુઓ, મારા ઘરમાં મારા પપ્પા ખુશ હોય ત્યારે એમને હસવાની આદત છે, બરાબર. એનો જવાબ થયો. તો બીજો પ્રશ્ન છે, તમે ખુશ હોવ ત્યારે શું કરો છો? તમે જ્યારે મનગમતું કઈ વસ્તુ તમને મળી જાય અથવા તો સ્કૂલમાંથી હોમવર્ક ન આવ્યું હોય તો ત્યારે તમે કેવા ખુશ હોવ છો? તો ત્યારે તમે શું કરો છો ખબર છે ને? ન ગમતું હોય, કામ ન મળે તો બાળક રાજી થઈ જાય છે. તો જો એ ખુશ હોય ત્યારે શું કરો છો? તો જવાબ કેવી રીતે લખવાનો? હું ખુશ હોઉં ત્યારે ગીત ગાઉં છું અને ડાન્સ કરું છું, મિત્રો સાથે રમતો રમીને આનંદ માણું છું, બરાબર. હવે ત્રીજો પ્રશ્ન છે, હસવા ઉપરાંત ખુશ થનાર વ્યક્તિ બીજું શું કરે? જ્યારે વ્યક્તિ ખુશ હોય ત્યારે હસે, પણ હસવા સિવાય બીજું શું કરે? વધારે પડતું હસાય નહીં, બરાબર. તો બીજું શું કરે? તો જો બીજું શું કરે, ખુશ થનાર વ્યક્તિ હસવા ઉપરાંત શું કરે? તો કે બીજાને મદદરૂપ થાય. ઘરમાં આપણે બહુ ખુશ હોય ત્યારે કહે કે લાવ મમ્મી હું આ કરી દઉં, લાવો પપ્પા હું આ કામ કરી દઉં, દાદા દાદી ને પણ આપણે મદદ કરીએ. મદદ ક્યારે કરીએ? જયારે ખુશ હોય ત્યારે. અને પછી તો કે સારા વિચાર કરીએ. એટલે સારા વિચાર કરીએ એટલે કે આપણને સારા વિચાર આવે, હું મોટો થઈને આ બનીશ, હું આ કામ માંથી આ કામ શીખીશ, અથવા તો હું ખૂબ ભણીશ. આપણે વિચાર કેવા આવે? સારા આવે, કે હું મમ્મી ને મદદ કરીશ, દાદા દાદી ને મદદ કરીશ, અથવા તો આપણે એને મદદ કરીએ પણ ખરા ખુશ હોય ત્યારે. જ્યારે કોઈએ તમને ચીડાવ્યા હોય ત્યારે તમને કંઈ કરવું ગમે નહીં. પછી ચોથું છે, તમે તમારા ઘરના ક્યાં ક્યાં વડીલોને કેવી રીતે માન આપો છો? આમાં બે પ્રશ્ન છે, ક્યાં ક્યાં એટલે વડીલો તમારા ક્યાં ક્યાં હોય અને કેવી રીતે, એટલે બે પ્રશ્નોનો જવાબ આપણે એકમાં લખવાનો છે. જો અમારા ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી અને મોટા ભાઈ બહેનને આપણે માન આપવામાં આવે છે, એને આપણે માન આપીએ ને, દાદા અહીંયા હોય બહારથી તો આપણે ખુરશીમાં બેઠા હોય તો તરત આપણે કહીએ કે દાદા તમે અહીંયા બેસી જાઓ, તો એ આપણે શું કહ્યું કહેવાય? માન આપ્યું કહેવાય. દાદી થાકી ગયા હોય તો આપણે એમ પૂછીએ, દાદી તમે થાકી ગયા છો, તમારે આ કામ કરવું નથી, તો એવી રીતે આપણે એને માન આપીએ અને માનથી બોલાવીએ. પછી વડીલોને વંદન કરવામાં આવે છે. આપણે જો દિવાળી, બેસતું વરસ અથવા તો કોઈ તહેવાર હોય, જન્મદિવસ હોય તો ત્યારે આપણે શું કરીએ? કે આપણે વડીલોને પગે લાગીએ ને, મમ્મીને, પપ્પાને, દાદા દાદીને, વડીલો જે ઘરમાં હોય એને આપણે વંદન કરીએ છીએ અને એને આદર આપીએ છીએ અને ઘરની નાની મોટી બાબતમાં તેની સલાહ લઈએ છીએ. આપણને ઘણા એવા પ્રશ્ન હોય કે આપણને ન ખબર હોય કે આપણે શું કરવું, અથવા મમ્મી પપ્પાએ જોજો દાદા દાદીને પૂછતા હોય કે આપણે વ્યવહાર કેવી રીતે કરવો, ક્યાં કઈ વસ્તુ આપવી, અથવા તો ઘરમાં કેવી રીતના મદદરૂપ થવું, તો આ બધી આપણે વડીલો પાસેથી સલાહ લઈએ છીએ. એટલે આપણને માહિતી આપે કે ભાઈ આપણી ઘરે પ્રસંગ હતો તો આવી રીતના આમ હતું, તો આપણે પણ તેની ઘરે જઈએ તો આપણે પણ તેને આ આપવું જોઈએ. આવી સલાહ અથવા તો ઘરમાં રહેણી કહેણીની બાબતની સલાહ પણ વડીલો પાસેથી મળે છે. તમારી આસપાસ જુઓ અને જાણો કે બીજા કેવી રીતે અન્યને માન આપે છે. તમારા ઘરની તો વાત થઈ ગઈ આગલા પ્રશ્નમાં કે તમે તમારા ઘરમાં શું કરો છો. પછી આજુબાજુમાં જોયું તમે, તમે વિચાર્યું કે આજુબાજુના ઘરના લોકોને કેવી રીતના માન મળે છે, અથવા તો એ આપણા ઘરની જેમ વડીલોને માન આપે છે, સાચવે છે? તો ચાલો એના જવાબમાં શું લખીશું? તો કે અમારી આજુબાજુ કેટલાક લોકો વડીલોનું કહેવું માને છે. જો આજુબાજુમાં ઘણા પરિવાર રહેતા હોય તો અમુક લોકો એવા હોય કે વડીલોનું માનતા હોય, અથવા તો ઘણા, અને જો પછી એને આદર પણ આપે છે, એટલે કે એ બહારથી આવે, એનું જમવાનો ટાઈમ સાચવે, એને દવા લઈ આપે, એવી રીતે એમની સાર સંભાળ રાખે છે. પછી બીજું, અને સારી રીતે તેમને સાચવે છે. પછી કેટલાક ઘરમાં વડીલોને સારી રીતે રાખવામાં આવતા નથી.
દરેક ઘરની અંદર વાતાવરણ જુદું જુદું હોય છે, તો આપણે હંમેશા સારું જ શીખવાનું છે, વડીલોને માન આપવાનું છે. અને આ પાઠની અંદર બીજા બે પ્રશ્ન પણ છે, જુઓ જાણો અને કહો. આ તમારે જાણવાનું છે કે ઘરના વડીલો નાના હતા ત્યારે શું કરતા હતા. તમે અત્યારે નાના છો તો એ માહિતી કોની પાસે હોય? તમારા મમ્મી પપ્પા પાસે, દાદા દાદી પાસે. પણ દાદા નાના હોય ત્યારે, અથવા તો તમારા પપ્પા નાના હોય ત્યારે, તો એની માહિતી એના વડીલો પાસે હોય. તો તમારે શું કરવાનું છે? એ માહિતી એકઠી કરવાની છે. અથવા તો તમારા ઘરના વડીલો નાના હતા ત્યારે શું કરતા હતા, ત્યારે તો તમે વિચાર કરો, અત્યારે તમારી પાસે મોબાઈલ છે, ત્યારે તો એવા કઈ ઉપકરણો પણ નહોતા, તો તેનો સમય કેવી રીતે પસાર કરતા હશે, એવું બધી માહિતી મેળવવાની છે. પછી બીજું જો, ઘરના વડીલો પાસેથી તેમની રમૂજી ઘટના સાંભળો. અથવા તો ઘણીવાર કાંઈ એવી ઘટના બની ગઈ હોય કે હસવું પણ આવે આપણને. ઘણીવાર નાનું બાળક હોય તો એ બારી ઉપર, મેળા ઉપર ચડી જાય, પછી ઉતરતા આવડે નહીં એટલે બધા હસે. અથવા તો ગમે એવી ઘટના બને કે ઓચિંતા તમે જતા હોય, તો નાનપણમાં એવી ઘટના બની હોય, રમકડું તૂટી જાય તો તમે રોવા માંડ્યા હોય, તમને ન ખબર હોય કે રમકડું તો બીજું મળી જાય. તો આવી રીતે ઘણી એવી ઘટના બની હોય કે જે તમને ખબર હોય નહીં, અથવા તો રમૂજી હસવાની બાબતની હોય કે હસી જેનેથી આપણને રમૂજ મળે. તો આ થઈ ગયા આપણા પેજ નંબર 37 ના સાથે સાત પ્રશ્ન. પાંચ પ્રશ્નના જવાબ મેં તમને લખાવ્યા, તમે તમારી રફબુકમાં લખી લો, અને બીજા બે પ્રશ્નની મેં તમને માહિતી આપી. તમે પણ પ્રયત્ન કરો કે આ બે પ્રશ્નના જવાબ તમે તમારી જાતે લખી શકો અને માહિતી મેળવતા શીખો. અસ્તુ.